નમસ્તે બાળ મિત્રો, આપણે આજે ધોરણ એકની સામાન્ય જ્ઞાનમાં આપણી આસપાસના સ્થળો, હવે અહીંયા શું કીધું છે, અહીં આપણી આસપાસના કેટલાક જાણીતા સ્થળોના ચિત્રો આપેલા છે, તમે જોઈ શકો છો એ બરાબર. આ સ્થળોને ઓળખો અને તેમના નામ યાદ રાખો. આ સ્થળમાંથી તમે જે સ્થળ જોયું હોય તેના નામ સામે રાઈટની નિશાની કરવાની છે. હવે અહીંયા હવે આ શાળા તમે જોઈ જે હોય બધા, એના પછી શું છે, ગ્રામ પંચાયત એટલે આપણા ગામની પંચાયત પણ તમે બધા જોઈ હશે. એના પછી બગીચો છે તો બગીચામાં બધા ફરવા જાય. પછી હોસ્પિટલ છે તો હોસ્પિટલ પણ આપણે ક્યારેક ગયા જ હોઈએ એટલે જોઈ જ હોય. એના પછી છે પોસ્ટ ઓફિસ, તો જે તમે ન જોયું હોય એના સામે રાઇટ ન કરવાનું બરાબર, જે જોયું હોય ને એના સામે જ રાઇટ કરવાનું. પછી એના પછી છે મંદિર, તો મંદિરે બધા જોયું જ હોય. પછી ખેતર છે, નદી છે, કારખાનું છે, આ થિયેટર છે જ્યાં તમે પિક્ચર જોવા જાઓ. એના પછી છે રેલવે સ્ટેશન, પછી પ્રાણી સંગ્રહાલય છે, એના પછી છે બસ સ્ટેન્ડ, બેંક, મસ્જિદ, પુસ્તકાલય, તળાવ અને બજાર. તો આમાં તમે જે જોયું હોય એમાં રાઇટ કરવાનું. મેં તો બધું જોયું છે બરાબર, હવે તમે જે ન જોયું હોય એ ખાનું ખાલી રાખી દેવાનું. એના પછી ક્યાં જશો, સાચા ઉત્તર ફરતે રાઉન્ડ કરવાનો છે. હવે અહીંયા તમને કીધું છે કે બસમાં બેસીને બહાર ગામ જવું છે, તો તમે ક્યાં જશો, બસ સ્ટેન્ડ જશો કે ગ્રામ પંચાયત, તો આપણે બસ સ્ટેન્ડ જશો. બસમાં બેસીને જવું છે એટલે આમાં શું કરવાનું, રાઉન્ડ કરવાનું. એના પછી બચાવેલા પૈસા સાચવવા મૂકવા છે. હવે બચાવેલા પૈસા હોય સાચવવા મૂકવા માટે ક્યાં જવું પડે, તો અહીંયા બે ઓપ્શન આપ્યા છે તમને, ખેતરે જશો કે બેંકમાં, તો આપણે બેંકમાં જશું એટલે આના ઉપર રાઉન્ડ કરવાનું. એના પછી છે દાદા બીમાર પડ્યા છે, હવે દાદા બીમાર પડ્યા છે તો આપણે એને ક્યાં લઈ જશો, હોસ્પિટલ કે કારખાનામાં, તો તમને બધાને ખબર જ હોય કે બીમાર પડ્યા છે તો આપણે હોસ્પિટલ જશું એટલે હોસ્પિટલ ઉપર રાઉન્ડ. પુસ્તકો અને છાપા વાંચવા જવું છે, હવે પુસ્તકો અને છાપા વાંચવા આપણે ક્યાં જઈએ, પુસ્તકાલયમાં અથવા તો લાઇબ્રેરી. પુસ્તકાલયમાં જશો કે થિયેટરમાં, તો થિયેટરમાં આપણે શું કરીએ, તો પિક્ચર જોવા જઈએ ફિલ્મ, એટલે થિયેટરમાં ન જવાય પણ પુસ્તકાલયમાં જશું. એના પછી છે ટ્રેનમાં બેસીને મુંબઈ જવું છે, હવે ટ્રેનમાં બેસીને મુંબઈ જવું છે તો આપણે નદી જાશું કે રેલવે સ્ટેશન, તો રેલવે સ્ટેશન. પછી ટિકિટો અને પરીબીડિયું ખરીદવા જવું છે, હવે ટિકિટો અને પરીબીડિયું ખરીદવા જવું હોય તો શાળાએ જવું પડે કે પોસ્ટ ઓફિસે, તો શાળાએ તો આપણે બધા ભણવા આવીએ એટલે આપણે શું ક્યાં જાશું, તો પોસ્ટ ઓફિસે. પછી વિવિધ ચીજ વસ્તુ ખરીદવા જવું છે, વિવિધ ચીજ વસ્તુ ખરીદવી હોય તો આપણે બગીચામાં જઈએ કે બજારમાં જઈએ, બગીચામાં તો આપણે ફરવા જઈએ ને, તો આવશે બજાર એટલે બજાર ઉપર રાઉન્ડ કરવાનું. એના પછી છે જુદા જુદા નાના મોટા પક્ષીઓ અને પ્રાણીઓ જોવા જવું છે. હવે પક્ષીઓ અને પ્રાણીઓ, તમને તળાવમાં પણ અમુક પક્ષીઓ જોવા મળે બરાબર, પણ પ્રાણી સંગ્રહાલયમાં બધા પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે એટલે એને આપણે પ્રાણી સંગ્રહાલયમાં આપણે રાઉન્ડ કરશું. તો આટલું તમને પૂરું કરવાનું છે.